નખત્રાણા પ્રાંત કચેરી સામે ખેડૂતો અને કંપની આમને સામને આવી ગઈ છે, ત્યારે 3 દિવસથી ચાલતા આંદોલનમાં આજે કાંઈક નવાજૂની થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. ગઈકાલથી આંદોલનમાં બહેનોએ પડાવ નાખી આંદોલનને વેગ આપ્યો છે. પોલીસે અનિચ્છ બનાવને રોકવા માટે મોટું કુમુક વાહનો સાથે ખડકી દેવામાં આવી છે અને ખેડૂતો પણ આંદોલન માટે મક્કમ બન્યા છે. હવે જોઈ નખત્રાણાથી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. અદાણી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની અને ખેડૂતો આમને સામને આવી ગયા છે. પશ્ચિમ કચ્છ વિસ્તારના ખેડૂતોના પોતાની માલિકીની જમીનમાં દાદાગીરી, ધાકધમકી અને પોલીસના બળના પ્રયોગ અને સહકારથી અદાણી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતોની જમીન પર જે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેનું વળતર પણ ચૂકવવામાં આવતું નથી. આવી ગંભીર ફરિયાદ છેલ્લા કેટલાક સમયથી ઉઠવા પામી છે અને આ ગંભીર ફરિયાદે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ખાસ કરીને પાવરપટ્ટી વિસ્તારના ખેડૂતો, નખત્રાણા પંથકના ખેડૂતો સમૂહમાં અને ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકો આ સંયુક્ત રીતે છેલ્લા 3 દિવસથી નખત્રાણાની પ્રાંત કચેરી સામે આંદોલન શરૂ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને આજે પણ 3જા દિવસે પણ મહિલાઓ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાઈ છે. ખાસ કરીને ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે પ્રાંત કચેરીમાં આ ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા અને પ્રાંત કચેરીમાં છેલ્લા 3 દિવસથી ડેરા તંબુ તાણીને ધામા નાખીને બેઠેલા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. એક તરફ વરસાદ ખેંચાયો છે, વરસાદ ક્યારે આવશે, દુષ્કાળનો સમયગાળો છે. બીજી તરફ અદાણી એનર્જી પ્રાઇવેટ લિમિટેડના કંપનીના સત્તાવાળાઓ ખેડૂતોને વીજપોલ નાખવાના બાબતે જે પરેશાન કરી રહ્યા છે, આ તમામ પરિસ્થિતિમાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. તેમની વહારે નખત્રાણા તાલુકા કિસાન સંઘ મોરચો આવ્યો છે અને તેમના સહયોગથી આ ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પ્રાંત કચેરી સામે ચાલી રહ્યા ધરણાના કાર્યક્રમના આજે 3જા દિવસે મોટી સંખ્યામાં ખેડૂત પુત્રો, પદાધિકારીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજે સાંજ સુધીમાં આ કાર્યક્રમમાં કાંઈક નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ એંધાણને ધ્યાને રહી નખત્રાણા DYSPએ તાત્કાલિક અસરથી પોલીસ કુમુક ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે. પોલીસના વાહનને પણ તૈનાત કરવામાં આવ્યા છે અને આ આ પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. ખાસ કરીને અધિકારીઓ આ પ્રકારનો પ્રયોગ ન કરે તે પ્રકારની માગણી પણ કરવામાં આવી રહી છે. પાવરપટ્ટી વિસ્તારના ખેડૂતો, નખત્રાણા પંથકના ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે. ખાસ કરીને કિસાન મોરચાના હંસરાજભાઈ પટેલ, લખમસિંહભાઈ પટેલ, પ્રાણલાલભાઈ, દયાભાઈ સરપંચ દેસલ પરવારા, દયાભાઈ સરપંચ દેવી સરવારા, તમામ પદાધિકારીઓ આ આંદોલનને સહયોગ આપી રહ્યા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લાના પ્રમુખ નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી સહિતના પદાધિકારીઓએ પણ આંદોલનને ટેકો આપ્યો છે. કોંગ્રેસે પણ આંદોલનને ટેકો આપ્યો છે. ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોનો આ અત્યંત વાસ્તવિક અને બર્નિંગ પ્રશ્ન છે તેનો ઉકેલ આવે તેવું ખાસ ખેડૂત આલમ ઈચ્છી રહ્યા છે. આજે કાંઈક સાંજ સુધીમાં નવા જૂનીના એંધાણ વર્તા રહ્યા છે. ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે. તાત્કાલિક અસરથી આ પ્રશ્નમાં રાજકીય સત્તાધારી પદાધિકારીઓ રસ લે, જેનો ઉકેલ આવે તેવી માગણી પણ કરવામાં આવી રહી છે અને પોલીસે આજે વધારે વાહનો અને કુમુક ખસેડીને કોઈ પણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હું જાડેજા રણજીતસિંહ બુરુબા, ગામ નાની અરવ. આજે અમે અદાણી ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે રતડિયાથી પાલનપુર જતી પાવર લાઇન એના સંદર્ભે આજે 3જો દિવસ થયો અમને ઉપવાસ ઉપર બેઠા છીએ. આજ દિવસ સુધી કોઈ પણ અધિકારી અમને સાંભળવામાં આવતા નથી, કોઈ પણ પ્રતિનિધિ અહીંયા કોઈ આવતા નથી અને ખેડૂતોની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે. આજે 3-3 દિવસ થયા છતાંય કોઈ પણ પૂછા કરવા આવ્યો નથી પ્રતિનિધિ. હવે ખેડૂત એટલા ત્રાહિમામ થઈ ગયા છે કે પોતે કાયદો હાથમાં લે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. તો અમને તંત્રને એક વાત કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતો કોઈ હરામનો માંગતા નથી. ખેડૂતો પોતાની માલિકીનો હક માંગે છે અને એનો હક એને મળવો જોઈએ. કોઈ પણ રીતે ખેડૂત પોતાનો હક જવા દે એમ નથી. તો અમારી માંગ છે કે અમને ખેડૂતોને પૂરતો વળતર મળવો જોઈએ. આજે પણ પરિસ્થિતિ એવી છે કે આજે પોલીસની અહીંયા ઓછામાં ઓછા 10 ટેમ્પા અહીંયા
અમારી આગળ ખડકી દીધા છે, પોલીસો ઊભા રાખી દીધા છે. એટલે ખેડૂતો ઉપર આવો જુલમ શું કામ? ખેડૂત કોઈ આતંકવાદી નથી, ખેડૂત આ દેશનો અન્નદાતા છે. આજે જવાન અને કિસાન બે મોખરે હતા, પણ આજે જવાન સરહદ ઉપર મરી રહ્યા છે અને કિસાનો આજે એની જમીન ઉપર મરી રહ્યા છે. આ આ લોકશાહી નથી, આ તાનાશાહી છે. આજે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ખેડૂતો દરેક વાતમાં આજે ખેડૂતો બોજા નીચે દબાયેલા છે. આજે આ કચ્છમાં પરિસ્થિતિ એવી છે, 3 વર્ષથી એટલો દુષ્કાળ ખાઈ ગયો છે ખેડૂતોને, અને એક બાજુ આ કંપનીઓના થાંભલા અને પવન ચેકીઓ ખેડૂતોને ત્રાઇમામ કરી નાખ્યા છે. હવે ખેડૂતો પાસે કોઈ બીજો ઓપ્શન નથી, નથી નર્મદાનો પાણી આપતા. એટલે ખેડૂતો હવે, મને તો એવું લાગે છે કે સરકારની કદાચ એવી પણ નીતિ હોય કે ખેડૂતો આવી રીતે હેરાન કરી અને ખેડૂતોને અહીંયાથી સ્થળાંતર કરીને ભાગી જાય, તો આ સરહદ વિસ્તાર છે અને અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ થશે. જો ખેડૂતો સ્થળાંતર કરી ગયા તો આ સરહદ વિસ્તાર છે, જે પરિસ્થિતિ કાશ્મીરની છે એ ભવિષ્યમાં મને એવું લાગે છે કે અહીંયા પણ થઈ શકે એમ છે. તો એક અમારી વિનંતી છે કે સરકારશ્રીને એક વિનંતી છે કે ખેડૂતોનો પ્રશ્ન જે છે એ જલ્દીમાં જલ્દી હલ થવું જોઈએ, નહીં તો ખેડૂતો હવે અહીંયા આજે 3 દિવસ ત્યાં બેસીને થાકી ગયા છે. હવે કોઈ પણ કાયદો હાથમાં ન લે એ તકેદારી તંત્રની રહેશે. તો અમારી એક માંગ છે કે જલ્દીમાં જલ્દી અમારું પ્રશ્ન જે છે હલ થાય એવી અમારી માંગ છે.